પાટણના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના વતની અને હાલ સુરત રહેતા દેસાઈ પરિવાર રવિવારે બે વાગ્યે આસપાસ રાત્રે કિયા ગાડીમાં વતન આવી રહ્યા હતા ત્યારે વાગડોદથી વદાણી નજીક રોડ પર નીલગાય આડી ઉતરતા તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ચોકડીમાં બાવળ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલ પરિવારના છ સભ્યોને ગંભીર ઇજાઓ થઈ હતી જેમાં પાંચ વર્ષના મોહિત કુમાર મહેશભાઈ દેસાઈનું અને પાસઠ વર્ષીય ઈશાબહેન જીવાભાઈ દેસાઈનું ઘટના સ્થળે કમકમાટી મોત થયું હતું જ્યારે ચેતનાબેન રાજુભાઈ દેસાઈને ગંભીર ઈજાઓ થતાં હાલમાં પાટણની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે આ બનાવને પગલે દેસાઈ સમાજના લોકો મોટી સંખ્યામાં પાટણ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા અને ભારે શોકમય વાતાવરણ સર્જાયું હતું પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના દેસાઈ પરિવાર સુરત રહે છે ત્યારે ગણેશપુરા ગામમાં જોગણી માતાજીના પ્રસંગ નિમિત્તે સુરતથી ગણેશપુરા આવતા હતા ત્યારે આશરે બે વાગ્યાની આસપાસ સરસ્વતી તાલુકાના વાગડોદથી વડાણી તરફના રોડના વળાંકમાં નીલગાય વચ્ચે આવતા કાર ચાલક રાજુભાઈ જીવાભાઈ રવારીએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બાવળના ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી જેમાં ગાડીમાં બેઠેલા છ લોકોને ગંભીર ઈજા થઈ હતી આ બનાવની એકસો આઠને જાણ કરતાં એકસો આઠ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગંભીર રીતે ઘવાયેલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા